नमस्कार मित्रों, वेलकम टू कॉम्पिटिटिव इंग्लिश। आपने खबर है कि आप आ चैनल नी अंदर घना बदा इंग्लिश ना जे टॉपिक हो चर्चा करे छे। तो आज खूबज अगत्यनो एक टॉपिक है नाउन, एनी चर्चा करशू। कारण के आ टॉपिक बहु बेसिक लेवल ना इंग्लिश थी लईने मोस्ट इम्पोर्टंट होय छे। छेले जो आप तपास करो तो पीएसआई 2017 में 7 मार्कना तो 1 कलेक्टिव नाउन्स पूछाई गयेला हता। अने दरेके दरेक एग्जाम नी अंदर आ प्रश्न पूछाय छे नाउन विषे। तो सौथी पहला आपणे समझीए कि वॉट इज अ नाउन। तो नाउन एटले के लैटिन शब्द छे मित्रों, जेनो अर्थ थाय छे नाम। एटले कोईपण व्यक्ति, वस्तु, स्थळ के लागणी के विचार, कोईपण वस्तुने आपवामां आवेलुं नाम छे एने नाउन कहेवाय। एटले तमे कही शको कि नाउन सर्वत्र छे, दरेक जग्याए छे। એટલે કોઈ પણ વસ્તુને આપવામાં આવેલું નામ છે એને નાઉન કહી શકાય। નાઉનનું કાર્ય શું છે? તો એક વાક્ય જોઈએ કે રવિ પ્લેઝ ક્રિકેટ ડેઇલી। તો એમાં રવિ નાઉન છે અને ક્રિકેટ પણ નાઉન છે। તો આપ કહી શકો કે નાઉનનું કામ છે એ કાં તો કર્તા બનવાનું છે અથવા તો નાઉનનું કામ છે એ કર્મ બનવાનું છે। એટલે કે નાઉન કાં તો ડુઅર તરીકે કામ કરશે વાક્યની અંદર અથવા તો વાક્યની અંદર રિસીવર તરીકે કામ કરશે। એટલે એ ખૂબ જ મહત્ત્વનું બની જાય છે, કારણ કે કર્તા અને કર્મ ઉપરથી ઘણા બધા બીજા શબ્દો મૂકવાના હોય છે। એટલે નાઉન ખબર હોય તો આપણે દરેક વસ્તુ છે એ મૂકવાની ખબર પડે। હવે જોઈએ કેટલા પ્રકારના નાઉન છે। તો મુખ્ય તો 5 મોટા છે નાઉન: પ્રોપર નાઉન, કોમન નાઉન, કલેક્ટિવ નાઉન, મટીરિયલ નાઉન અને એબસ્ટ્રાક્ટ નાઉન। આ 5 નાઉન છે એ મુખ્ય છે। ત્યાર પછી પણ થોડા છે, તમે જોઈ શકો કે કાઉન્ટેબલ નાઉન, અનકાઉન્ટેબલ નાઉન, ઉપરાંત તમે જુઓ તો જેન્ડર નાઉન, સિંગ્યુલર નાઉન અને પ્લુરલ નાઉન। તો આમાં 5 મુખ્ય છે। ત્યારબાદ એના વિશે આપણે ધીમે ધીમે જોશું કે નાઉન કોને અસર કરે છે। તો વાક્યની અંદર નાઉન છે એ આર્ટિકલને અસર કરે છે, કે નાઉન મુજબ આર્ટિકલ મુકાય છે। નાઉન છે એ વર્બને અસર કરે છે અને નાઉન છે એ ટેન્સને પણ અસર કરે છે। એટલે કે આર્ટિકલની ખાલી જગ્યા હોય, વર્બની ખાલી જગ્યા હોય, કાળની ખાલી જગ્યા હોય, તો મિત્રો નાઉન ન આવડતા હોય તો તમને બહુ તકલીફ પડવાની। એટલે નાઉન શીખવા ખૂબ જરૂરી છે। તો સૌથી પહેલાં જોઈએ પ્રોપર નાઉન વિશે। તો વ્યક્તિગત અલાયદું ચોક્કસ નામ જે આપવામાં આવે છે, તમારું ને મારું, જેને પર્સનલ નામ કહી શકાય, કોઈ વ્યક્તિને ચોક્કસ ઓળખવા આપવા માટે આપવામાં આવતું અલાયદું નામ છે એને પ્રોપર નાઉન કહેવામાં આવે છે। હવે પ્રોપર નાઉનની થોડી ખાસિયતો છે, તો આ નામ મોટા ભાગે આર્ટિકલ લાગતો નથી, ઉપરાંત જો એ એક જ હોય, ચોક્કસ હોય, તો એને ધ આર્ટિકલ લાગે છે। જેમ કે ધ હિમાલયા, ધ તાજમહેલ, એ પણ નામ છે, પણ એક જ હોય, ચોક્કસ હોય તો જ। આવા નામોનું ભાષાંતર થતું નથી, એનું પ્રથમ અક્ષર કેપિટલ જ હોય છે। તો આ થોડા એની ખાસિયતો છે પ્રોપર નાઉનની, ખાસ યાદ રાખજો મિત્રો। ઉપરાંત એક વસ્તુ ખાસ યાદ રાખજો કે જો આવા નામ એકમાત્ર ધરાવતી વસ્તુ કે વ્યક્તિ એકથી વધુ નીકળે તો એનો ઉલ્લેખ છે એ સામાન્ય નાઉન એટલે કે કોમન નાઉન તરીકે ગણી અને પછી એને 100% આર્ટિકલ લાગે છે। જેમ કે એક બહુ ફેમસ થયેલી ખાલી જગ્યા છે જે મામલતદારની અંદર પૂછાયેલી હતી કે ખાલી જગ્યા હતી, ખાલી જગ્યા રણછોડ પીતાંબર ઇઝ સસ્પેક્ટેડ બાય પોલીસ। તો જનરલી આ પ્રોપર નાઉન છે, રણછોડ પીતાંબર નામ છે, તો એને આર્ટિકલ આપો કે નહીં, નાયબ મામલતદારમાં પૂછાયેલું હતું, તો એનો જવાબ એ આવશે। કારણ કે ઘણા બધા રણછોડ પીતાંબર હોઈ શકે, પરંતુ બીજી ખાલી જગ્યામાં જોવો તો તમે જેને મળવા માગો છો એ રણછોડ પીતાંબર એબસન્ટ છે, તો એમાં ચોક્કસ થઈ જાય છે, તો એનો જવાબ દ આવશે। તો ઘણી વખત આવી રીતના બહુ અગત્યના જે આર્ટિકલની અને એની ખાલી જગ્યાઓ છે એ નાઉન ઉપર આધારિત હોય છે મિત્રો। આ ઉપરાંત જોઈએ કોમન નાઉન એટલે કે સામાન્ય જાતિવાચક નાઉન, તો આખા સમૂહને લાગતું જે નાઉન છે, જેમ કે લાયન, એલિફન્ટ વગેરે વગેરે, તો એ આખા સમૂહને લાગતું નાઉન છે એને કોમન નાઉન કહેવામાં આવે છે। ત્યારબાદ આ ખૂબ મહત્ત્વનું છે, એને કહેવાય છે કલેક્ટિવ નાઉન। એટલે જ્યારે ઘણા બધા સભ્યો મળીને એક સમૂહ બનતો હોય અને એ સમૂહને લાગતું નાઉન છે એને કલેક્ટિવ નાઉન કહેવાય। અને ખાસ નોંધ છે કે એ ગ્રુપની અંદર ઘણા બધા સભ્યો હોય છે છતાં પણ એ એક વચન થાય છે, એટલે ખાલી જગ્યા, જેમ કે અ ફ્લોક ઓફ બર્ડ્સ, ખાલી જગ્યા ઇઝ ઓર આર ફ્લાઇંગ ઓન ધ સ્કાય, તો એનો જવાબ આવશે ઇઝ,
बर्ड्स घना बदा है पर फ्लॉक एटले टोड़ू एनु टोड़ू एक एटले एवी खाली जगह पर खूब पूछाय छे। उपरांत थोड़ाक अहीं हूँ तमने खास कलेक्टिव नाउन्स आपू छू पीएसआई की परीक्षा की अंदर 7 मार्कना पूछाणा था आना स्क्रीनशॉट लई लेजो अने आ बधा कलेक्टिव नाउन्स छे ई पाका करी नाखजो आनाथी बहार नहीं जाए एनी गेरंटी छे। तो ए कलेक्टिव नाउन्स खूब अगत्यना छे तमारी आवनारी तमाम परीक्षाओं माटे। એટલે આ કલેક્ટિવ નાઉન્સ છે જે એનિમલ્સ વિશે હોઈ શકે દરેક વિશે હોઈ શકે તો આ બધાને તમે સ્ક્રીનશોટ લઈ અને એક બુકની અંદર ઉતારી અને પાકા કરી જ નાખજો કારણ કે આવનારી તમામ પરીક્ષાની અંદર આની ખાલી જગ્યાઓ ખૂબ જ પૂછાવાની શક્યતાઓ ખૂબ વધારે છે। કલેક્ટિવ નાઉન્સ છે એના એનિમલ્સ વિશે જોયા તો આ થિંગ્સ એટલે કે વસ્તુઓ વિશે તમે જોઈ શકો છો કલેક્ટિવ નાઉન્સ જેમાં પણ બોલ ઓફ રાઈસ કહી શકાય બંડલ ઓફ સ્ટીક કહી શકાય। તો ડાયરેક્ટ આવી પણ ખાલી જગ્યા પૂછાય છે અને એને લઈને કાળની અને આર્ટિકલની અને ખાસ કરીને ક્રિયાપદની ખાલી જગ્યા પણ પૂછાય છે। ઘણી વખત આપણે જોઈએ કે કલેક્ટિવ નાઉન છે એ એકવચન ગણું કે બહુવચન એમાં આપેલા વાક્યના ક્રિયાપદ અથવા તો ત્યાર પછીના શબ્દો ઉપર આધારિત હોય છે। જેમ કે એક વાક્ય આપણે અહીંયા જોઈએ ધ જ્યુરી ડિવાઇડેડ ઇન ધેર ઓપિનિયન ઇન ધ લાસ્ટ મિટિંગ બિન સચાલય પૂછાયું હતું તો ધેર આવ્યું છે જ્યુરીમાં ધેર આવ્યું તો દરેક વ્યક્તિ તો એનો જવાબ આવશે તમે જોઈ શકો છો કે આર કારણ કે એમાં ધેર આવ્યું છે। અને બીજું વાક્ય છે ધ કમિટી ડિવાઇડેડ ઇન ઇટ્સ ઓપિનિયન તો ઇટ્સ આવ્યું છે તો એ એક વચન છે તો એમાં જવાબ આવશે વોઝ। તો કલેક્ટિવ નાઉન ઘણી વખત આપી રીતના પણ નક્કી થતા હોય છે એટલે ખૂબ જ ધ્યાન રાખવું કારણ કે એક એક માર્ક પરીક્ષાની અંદર ખૂબ મહત્વનો હોય છે મિત્રો। આ ઉપરાંત જોઈએ તો મટીરિયલ નાઉન દ્રવ્યવાચક નામ આપને ખબર જ છે કે પ્રવાહી જથ્થો બરોબર અનાજ કઠોળ ધાતુ વગેરેને આપવામાં આવતા નામ છે વોટર મિલ્ક વ્હીટ રાઈસ આયર્ન ગોલ્ડ મર્ક્યુરી આ બધા જે વસ્તુને આપવામાં આવતા નામ છે એમાં હંમેશા આર્ટિકલ આવતો નથી મટીરિયલ નાઉનની અંદર ખાસ કરીને યાદ રાખજો કે એમાં આર્ટિકલ જનરલી આવતો નથી। ત્યારબાદ જોઈએ તો એબસ્ટ્રાક્ટ નાઉન એબસ્ટ્રાક્ટ નાઉન એટલે કે જે વસ્તુને ચાખી સૂંઘી અડી ન શકાય અનુભવી શકાય એટલે કે લાગણી ફિલિંગ જે કાંઈ આપણા અનુભવો છે એ બધાને એબસ્ટ્રાક્ટ નાઉન કહેવાય છે જેમ કે લવ હેપીનેસ કાઇન્ડનેસ એજ્યુકેશન નોલેજ આ બધા એબસ્ટ્રાક્ટ નાઉન છે એની પણ ખાસ ખાસિયતો હોય છે મિત્રો એબસ્ટ્રાક્ટ નાઉનની ને એની પણ તો એ દરેક વસ્તુ છે તમારે પાકી કરી લેવી। તો આ 5 ખાસ પાકા કરવાના રહેશે તમારે એને યાદ રાખવાની શોર્ટકટ કી છે PCCMA પી એટલે પ્રોપર નાઉન સી એટલે કોમન નાઉન સી એટલે કલેક્ટિવ નાઉન એમ એટલે મટીરિયલ નાઉન એ એટલે એબસ્ટ્રાક્ટ નાઉન આ 5 ખાસ તૈયાર કરી જ લેજો જલ્દીથી જલ્દી કારણ કે આ હંમેશા પૂછાશે। કોમન નાઉનની અંદર ખાસ કરીને આ ખૂબ પૂછાય છે આનો પણ એક સ્ક્રીનશોટ લઈ લેજો ઘણા બધી પરીક્ષાઓની અંદર ખાસ કરીને વોકેબ જે હોય છે વોકેબની અંદર આ પૂછાતું હોય છે મસ્ક્યુલિન અને ફેમિનિન એટલે કે જે મેલ છે અને ફિમેલ છે એને શું કહેવાય કોમન શું કહેવાય અને મસ્ક્યુલિન અને ફેમિનિન શું કહેવાય આ નાઉન છે એ ખાસ કરીને ખૂબ જ પૂછાતા હોય છે। જેમ કે કાવ હોય તો એ કોમન નાઉન છે તો એને મસ્ક્યુલિન શું કહેવાય તો કે એને બુલક કહેવાય અને એને ફેમિનિન શું કહેવાય તો કે હાઇફર કહેવાય એટલે કે વાછડીને હાઇફર કહેશું ગાયને અને બળદને બુલક કહેશું ડોંકી છે તો એને જેક કહેવાય। તો આવા તમામ ગ્રામરના ટોપિકની જાણકારી સ્પર્ધાત્મક પરીક્ષાઓની વિગત સરકારી નોકરીઓ વિશેની વિગત લઈને આવશું લાઈક કરજો શેર કરજો।